शुरुआत गांधीनगर थी राज्यना महसूल विभागे महत्वनी जाहेरात करी छे, जेमा 1695 रेवन्यू क्लार्क ने नायब मामलतदार तरीके बढ़ती अपाई छे। राज्य में महसूल विभाग ने अत्यार सुधीनी आ सौथी मोटी बढ़ती आपवामां आवी छे, जो कि सरकार आगामी समय में मोटा पाये क्लार्क की भर्ती करी शके छे। अत्यार सुधीनी सौथी मोटी भर्ती गणवामां आवी रही छे 1695 रेवन्यू क्लार्क के जेने नायब मामलतदार तरीके भर्ती आपवामां आवी छे। हजू पण जे रीते सरकारनी अंदर चर्चाए जोर पकड्यू छे के आगामी समयनी अंदर मोटा पाये क्लार्कनी भर्ती करवामां आवशे, जे नायब मामलतदार बन्या छे त्यारे जे क्लार्कनी जग्या छे त्यां पण मोटा पाये भर्ती थशे। गांधीनगरथी राज्यना महसूल विभागे आ महत्वनी जाहेरात करी छे। 1695 रेवन्यू क्लार्कनी नायब मामलतदार तरीके बढ़ती कराई छे। महसूल विभागनी अत्यार सुधीनी आ सौथी मोटी बढ़ती आपवामां आवी होय तेवो आ किस्सो सामे आव्यो छे। सरकार आगामी समयमां मोटा पाये क्लार्कनी भर्ती पण करी शके छे। वधु माहिती माटे સંતતા મલ્હાર જોડાયા છે। મલ્હાર, સૌથી વધારે મોટી ભરતી કહી શકાય અને બઢતી જે ક્લાર્કને નાયબ મામલતદાર તરીકે આપવામાં આવી છે તેને લઈને શું વિગતો? સરકારની માલથી નજર કરવા જોઈએ તો રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જે છે એક મહત્વનો નિર્ણય આજે લેવામાં આવ્યો હતો। આજે સવારે જ લગભગ મહેસૂલ વિભાગના જે રેવન્યુ ક્લાર્ક જે હોય તેઓ લગભગ 1695 જેટલા જે રેવન્યુ ક્લાર્ક હતા તેઓને બઢતી આપવામાં આવી છે, એટલે કે હવે તેઓને નાયબ મામલતદારની જુદી ભૂમિકા અદા કરવાની અને રાજ્ય સરકાર દ્વારા જુદી કાર્ય કરવા વિચાર કરી શકાય જાહેર કર્યો હતો। જેથી મોટા ભાગે એટલે કે 1695 ક્લાર્ક જે હતા રેવન્યુ વિભાગના તેઓને હવે નાયબ મામલતદાર જવાબદારી આપવામાં આવી છે। મહત્વની વાત એ પણ સામે આવી રહી છે કે અત્યાર સુધી રાજ્ય સરકાર સીધી ભરતીના આધારે નાયબ મામલતદારની ભરતી કરતું હતું, જેના કારણે અનુભવી સ્ટાફ ન હતો, પરંતુ હવે ક્લાર્ક રેવન્યુ ક્લાર્ક તરીકે તેઓને બઢતી આપવામાં આવી છે। એટલે મોટા પ્રમાણમાં વૃદ્ધિ અને સરકાર તેમના અનુભવનો લાભ નાયબ મામલતદાર તરીકે ઉઠાવશે, એટલે કે સરકારને એવી કામગીરી જોઈતી છે સરળતા પડી રહેશે। આ ઉપરાંત સરકારે જે મોટા પાયે આટલી બઢતી કરી છે એના ઉપરથી અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે આવનારા દિવસોમાં રેવન્યુ વિભાગની અંદર ક્લાર્કની મોટા પાયે જોઈતી ભરતી થાય તો નવાઈ નહીં। આભાર આપનો મલ્હાર માહિતી।